स्पर्धात्मक अने बोर्डनी परीक्षाओं में डबीकांड में वधु बे आरोपीओ झड़पाया छे। तळाजा तालुकाना टीमाळा गामनो रहेवासी अने तलगाजड़ा खाते पोस्ट विभाग में नौकरी करतो सागर पंड्या अने सुरेन्द्रनगर जिल्लाना केटलाक गामेथी पंकज प्रेमजीभाई धोरियाने झड़पी लेवाया छे। आ बन्ने आरोपीना नाम एफआईआरमां नथी, आ बन्ने नाम तपास दरमियान खुल्या हता। अत्यार सुधी डबीकांडमां एफआईआरमां सामेल 22 अने एफआईआर सिवायना 24 मळी कुल 46 आरोपीओ झड़पाया छे। अमदाद नजीक कणभामां युवतीने प्रेमजाळमां फसावी ह्यूमन ट्राफिकिंग करती गैंग झड़पाई छे। आरोपी कणभाने युवतीने प्रेमजाळमां फसावी राजस्थानमां युवतीने वेची नाखी हती। पुलिसे युवतीने शोधी आरोपीने झड़पी पाड्यो छे। समग्र रेकेटने लई आरोपीने पूछपरछ करी पुलिसे वधु तपास हाथ धरी छे। राजकोट जिल्ला अने तेनी आसपास वसता खेडूतो माटे राहतना समाचार सामे आव्या छे। उनाळानी गरमी वच्चे जेतपुरना खेडूतोने सिंचाईना पाणीनो प्रश्न सतावतो हतो, जो के हवे खेडूतोनी आ समस्याने उकेल आवी गयो छे। भादर एक ડેમનું પાણી પિયત આપવાનો તંત્રએ મહત્વનો નિર્ણય લીધો છે। આ માટે રાજકોટની જીવાદોરી સમાન ભાદર એક ડેમનો પાણીનો જથ્થો અનામત કરાયો છે। આપણે જણાવી દઈએ કે ભાદર એક ડેમની કુલ સપાટી 34 ફૂટ છે, તો ભાદર એક ડેમની સૌથી મોટી કેનાલ 195 કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલી છે। રાજકોટ મહાનગરપાલિકા અમરનગર જૂથ યોજના, કાગોડ જૂથ યોજના તેમજ ગોંડલ તાલુકાની 4 જૂથ યોજના હેઠળ 65 ગામના 18 લાખ લોકોને ભાદર એક ડેમ પીવાનું પાણી પૂરું પાડે છે। છેલ્લા કેટલાક મહિનાઓથી બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી બાબા ખૂબ ચર્ચામાં છે અને બાબાનું ગુજરાતમાં પણ આગમન થશે, પરંતુ ગુજરાતમાં બાબાના આગમન પહેલા જ વિવાદ શરૂ થઈ ગયો છે। રાજકોટમાં 1 અને 2 જૂને રેસકોર્સ મેદાનમાં બાબાનો દિવ્ય દરબાર યોજાશે, તે પહેલા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને રાજકોટની કમર્શિયલ કોઓપરેટિવ બેંકના સીઈઓએ પડકાર ફેંક્યો છે, જેમાં રાજકોટમાં ડ્રગ્સ ક્યાંથી કોના ઈશારે આવે છે તે જણાવે તથા ડ્રગ્સ અંગે જાણકારી આપે તો 5 લાખ રૂપિયાના ઇનામની પણ જાહેરાત કરવામાં આવી છે। પરસોત્તમ પીપળે ફેસબુક એકાઉન્ટ પર પોસ્ટ કરી ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકાર ફેંક્યો છે। રાજકોટ સિવાય અમદાવાદ સુરતમાં પણ ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાશે। હાલમાં 3 શહેરોમાં તેમના દરબારની બાગેશ્વર ધામ સેવા સમિતિ દ્વારા તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। 26 અને 27 મેના દિવસે સુરતમાં અને 29-30 મેના દિવસે અમદાવાદમાં દિવ્ય દરબાર યોજાશે। તેઓએ રાષ્ટ્રની સેવા જ કરવાની હોય અને તેમના જ્ઞાનનો ઉપયોગ રાષ્ટ્રને પ્રદાન કરવાનો હોય અને તેમના જ્ઞાન છે એ રાષ્ટ્રના હિત માટે જ હોય, તો મારી દ્રષ્ટિએ રાષ્ટ્રમાં ડ્રગ ક્યાંથી આવે છે, ક્યારે આવશે, કોણ એના પેડલર છે, આવી બધી બાબતો એ તો ટીકા જ્ઞાની છે, તો એને જાહેર કરવી જોઈએ। રાજકોટમાં 2 અને 3 જૂને બાગેશ્વર ધામનો દિવ્ય દરબાર યોજાવાનો છે, ત્યારે કાર્યક્રમના આયોજક સાથે જીએસટીવીના સંવાદદાતાએ વાતચીત કરી હતી। રાજકોટ કોઓપરેટિવ બેંકના સીઈઓ પરસોત્તમ પીપળિયાના નિવેદન પર આયોજકે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે રાજકોટમાં ડ્રગ્સ ક્યાંથી આવે છે, કોના ઈશારે આ બધું ચાલે છે તે પોલીસનો વિષય છે। ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજ હિન્દુ સનાતન ધર્મ માટે કામ કરે છે, આ કાર્યક્રમ ધાર્મિક કાર્યક્રમ છે, તેને રાજકારણ સાથે કોઈ લેવા દેવા નથી। દિવ્ય દરબારો કે સનાતન હિન્દુ ધર્મ આ બધી વસ્તુ છે એ આવા કાર્યો માટે નથી હોતું કે ડ્રગ્સ ક્યાંથી આવે છે આવે છે। પુરુષોત્તમભાઈ પીપરિયા વડીલ છે, રાજકોટના પ્રસિદ્ધ ધારાશાસ્ત્રી છે, એટલે એમની પણ ઈચ્છા હશે, પણ મારું એવું છે કે ભાઈ આજે હિન્દુ ધર્મના પ્રચાર અર્થે તેઓ આવી રહ્યા છે, સનાતન હિન્દુ ધર્મ વિશે તેઓ વાત કરે છે અને લોકો એમને ખૂબ જ પસંદ કરે છે। ધીરેન્દ્ર શાસ્ત્રીજી મહારાજ હવે સુરતમાં દિવ્ય દરબાર યોજશે। બાગેશ્વર ધામના આ કાર્યક્રમમાં 1 લાખથી વધુ જનમેદની ઉમટે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। સુરતમાં 2 દિવસ સુધી બાગેશ્વર ધામનો દિવ્ય દરબાર યોજાશે। 26મી અને 27મી તારીખે સુરતમાં બાગેશ્વર ધામનો દિવ્ય દરબાર યોજાશે, જેને લઈ તડામાર તૈયારી કરવામાં આવી રહી છે। છવ્વીસ અને 27 તારીખે ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની દિશામાં જે આગળ વધી રહ્યા છે એવા મહારાજ ધીરેન્દ્ર શાસ્ત્રી એટલે કે બાગેશ્વર ધામ સરકાર આપણી વચ્ચે ઉપસ્થિત રહેવાના છે। સાંજે 5 થી રાતના 10 વાગ્યા સુધીનો આ કાર્યક્રમ 2 દિવસ ચાલવાનો છે, જેમાં લગભગ 2 લાખથી વધુ શ્રદ્ધાળુઓ આખા કાર્યક્રમમાં ભાગ લેશે અને આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ અને તમામ મંત્રીશ્રીઓ અહીંયા આ કાર્યક્રમમાં એમને જોવા અને આશીર્વાદ લેવા આવશે।